જે આપણે જાણીએ છીએ કે વર્ષોથી આપણે સત્સંગમાં આવીએ છીએ, આપણે બહાર સારા લાગીએ છીએ, પણ મહાદેવજીના ગુણ પોઠીઓ જાણે, બહારથી લોકો આપણી પ્રશંસા કરે, આપણી જાગ્રત અવસ્થા આપણા હાથમાં તો છે, પણ આપણી સ્વપ્ન અવસ્થા કેવા ગુંડા સ્વપ્ન, આપણે આપણા સ્વપ્ન બીજાને કહી શકતા નથી. આપણે ભગવાનની પૂજા કરવા બેઠા હોઈએ અને જે આપણને વિચારો આવે છે એ વિચારો આપણે કહી શકતા નથી. મોસમ કોણ કુટિલ ખલ કામી, મારા જેવો ખલ કુટિલ ને કામી કોણ, જે સાચો ભક્ત થાય ને ખબર પડે છે. આપણું ચિત્ર આ છે, પણ એમાંથી સારા થવું હોય તો સત્પુરુષની વાણી છે, અને ભગવત પ્રાપ્તિ ભગવાનની અર્થાત સમજવા હોય તો સત્પુરુષ અનિવાર્ય છે. એ સત્પુરુષ એટલે કોણ, સત્પુરુષનો પરિચય શું? ભગવા કપડા, હમણાં વાત કરી ને, ભગવા કપડા પહેરે એટલે સાધુ, થોડી ઘણી કથાઓ કરતા થઈ જાય એટલે સંત. બહાર કેવું થઈ ગયું, થોડી થોડી કથા કરતા થઈ જાય એટલે તમારી આગળ લાગી જાય સંત, ફલાણા સંત ઢીકણા, કથા કરો એટલે સંત, એક બે ગૌશાળા ચલાવો એટલે મહારાજ બાપુ, રોટલો જમાડતા થઈ જાવ એટલે તમે સંત. શું ડેફિનેશન કરી નાખી છે? સદાવ્રત કરે સારી પ્રવૃત્તિ છે, લોકોને જમાડે ગાયો રાખે સારી પ્રવૃત્તિ છે, એ સજ્જનતા છે, એ સજ્જનતા છે, એ સંતપણું નથી. એકાંતિકપણું ભાગવતપણું એ તો કંઈક જુદી વિભૂતિ છે. એટલે ખાલી કોઈ આવી બાહ્ય પ્રવૃત્તિ કરતા હોય એટલાને ક્યારે સંતના લેવલ ના આપવા. ક્રિશ્ચિયાનિટીમાં તો કંઈક જુદા જ પ્રકારની માન્યતા છે. હમણાં મધર ટેરેસા જે દુખિયાના બેલી તરીકે નવાજ્યા હતા, અને હમણાં ક્રિશ્ચિયાનિટી વાળા એ લોકોએ સેન્ટ મધર ટેરેસાનું બિરુદ આપવાનું. ખ્રિસ્તી ધર્મની માન્યતા છે, એમની માન્યતા, એમને મુબારક કે માણસને સંત. એ ક્યારે કે એની જિંદગીમાં બે ત્રણ ચમત્કાર, ઓછામાં ઓછા એક કે બે ચમત્કાર બતાવ્યા હોય ત્યાર પછી એને સંતનું લેબલ મળે. હિન્દુ સંસ્કૃતિમાં ચમત્કાર બતાવે એને સંતના કોઈ લેબલ ન હોય. હમણાં રાજકોટમાં જાદુગર મંગલમ આવ્યા છે, એનો દીકરો મળવા માટે આવ્યા હતા. મેં કીધું શું ચમત્કાર કરો છો? એ કે સ્ટેજ પર મારુતિ લઈ દઈએ, મારુતિ ગુમ કરી દઈએ, મારી નાખીએ, કાપી નાખીએ, પાછો ઉભો કરી દઈએ, શું જાદુ બતાવે છે? કીધું અમારે તમને પગે લાગુ પડાવું, તમે નથી કરી શકતા. હવે તો મારુતિનું પૂજન માંડ માંડ કરીએ છીએ, લાભવી કરવી, આ શું ખેલ કરે છે? ચમત્કાર ચમત્કાર બતાવે કોઈ સંતપણાની વાતો ન હોય. કદાચ નિયમ પાળે, ચમત્કાર નહીં પણ કદાચ કોઈ નિયમ પાળે. કેટલા તપસ્વી હોય છે, કેટલાક માળા કર્યા કરતા હોય છે, કેટલાક ચાલતા હોય છે, પેદલ ચાલે, અમે તો ગાડીઓમાં જઈએ છીએ. કેટલાક તમને ઉગાડા પગે અને ઉગાડા શરીરે સાધના કરતા આપણને દેખાય. ખાલી સાધના એ જ સ્થિતિ નથી, કેવળ સાધના એ સ્થિતિની પારાશીશી નથી. કોઈ વ્રત તપ કરતા દેખાય. અમે ત્યાં કુંભ મેળામાં ગયા હતા 2003 કે 2004 આસપાસ, અને કુંભ મેળામાં તો બધા આખો સમાજ સંત સમાજ, રિટેલ સાધુ તો ઘણા જોયા હોય પણ હોલસેલમાં જોવાતા એક સાથે ઢગલા બંધ બધા. અને એમાં એક બાબાજી ઊભા હતા, નીચે બોર્ડ માર્યું હતું ખડે બાબા. એટલે અમે સંતો ત્યાં ગયા, પૂછ્યું એના ચેલાને, ક્યું ખડે બાબા? એ કે દેખતે નહીં ખડે હે, બધું વૈસે હમ ભી ખડે હે, અમે ખડે બાબા ઇચ્છીએ. નહીં નહીં આપ તો બેઠ જાયંગે. તું એ કબ સે ખડે? એ કે પિછલે 13 સાલ સે ખડે, 13 વર્ષથી ઊભા હતા. બોલો 13 વર્ષથી ત્યાં ઊભા હતા, અને ઝાડ નીચે દોરી બાંધી હતી, એક ઓશીકું મૂક્યું હતું, ટેકો દઈને ઊભા હતા. જેટલા બી બધા પગે લાગે, કંકુ છાંટે, અબીર ગુલાલ અર્પણ કરે, આરતી ઉતારે, અગરબત્તી આપે, પૈસા આપે, કેટલાક નાળિયેર વધારે પ્રસાદ આપે, હાર તોરા કરે, કેટલાક બીડી બિસ્ટોલ ધરાવે, બાબાજી એ પીતા જાય પાછા, બધાનું પ્રેમથી સ્વીકાર કરે. બાબાજી પછી સંતોએ પૂછ્યું કે કબ તક ખડે રહેંગે? એ કે જબ તક ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મેં નામ આ જાય તબ તક ખડે રહેંગે. ઊભા હતા 13 વર્ષથી ઊભા હતા, એના પગના તળિયા ખલાસ થઈ ગયા હતા, આંગળીઓના અંગૂઠાના નખ નીકળી ગયા હતા, બ્લડ સર્ક્યુલેશન ના થાય એને લીધે, મૂવમેન્ટ ના થાય એને લીધે. પણ એનું ઉભા રહેવાનું શેના માટે છે? કોઈ ઉભા રહે, કોઈ સાધના કરે, કોઈ કથા કરે, પણ એની પાછળનો એનો એજન્ડા શું છે? લંડનમાં એક સંસ્થાએ મોટું મંદિર કર્યું. શેના માટે મંદિર? કે એટલું મોટું બનાવવું છે કે જેથી કરી નિઝડમના લંડનના મંદિરમાં કોઈ જાય નહીં. આના માટે મોટું મંદિર. અને લોકોને એન્જિનિયર આર્કિટેક્ટ ન મળ્યા એટલે જેણે લંડનનું આપણું બીએપીએસનું મંદિર બનાવ્યું, સગુણભાઈ અમરીશભાઈ આપણા આર્કિટેક્ટ આપણા એન્જિનિયર, એને કીધું કે તમે અમારું મંદિર બનાવવા માટે આવો. કારણ કે એમના આર્કિટેક્ટ એન્જિનિયર છટકી ગયા, ઝઘડા થાય મંદિરો કરવા સહેલી વસ્તુ છે આવા મોટા.
અને આપણા એન્જિનિયરને વાત કરી એટલે એમણે કીધું તમે અમારી સાથે કોમ્પિટિશનમાં કરો છો, અમે ના આવી શકીએ. બાપાને વિનંતી કરી, સ્વામી કે જાઓ ને મદદ કરો, સારું મંદિર જ બને છે ને. તો આપણા આર્કિટેક્ટે શું વાત કરી કે બાપા એ લોકોએ ટાર્ગેટ બનાવ્યો છે, એટલું મોટું કરવું છે, એટલું મુખ્ય બનાવવું છે કે જેથી કોઈ નિષ્ધન માના જાય નહીં જ આવે. તો સ્વામી કે સારું ને આપણે ત્યાં જઈશું. બાપા શું બોલ્યા? સ્વામી કે સારું ને આપણે ત્યાં જઈશું. કદાચ મંદિર નિર્માણની જ પ્રવૃત્તિ હોય પણ કોઈને પાછા પાડવા હોઈ શકે છે. જ્યારે દિલ્હી અક્ષરધામના ઉદઘાટનની અંદર એક બાજુ રાષ્ટ્રપતિ, એક બાજુ મનમોહન સિંહ, એક બાજુ અડવાણી, બીજી બાજુ ગવર્નર કપૂર બાપા વચ્ચે બેઠા હતા અને એકનું એક વાક્ય સ્વામી 3 વખત બોલ્યા છે, આ અક્ષરધામનું નિર્માણ અમે કોઈની સાથે સ્પર્ધાથી નથી કર્યું, કોઈની સાથે હરીફાઈથી નથી કર્યું, કોઈને પાછા પડવા નથી કર્યું, અમારા ગુરુ યોગીજી મહારાજના સંકલ્પને પૂર્ણ કરવા માટે અમે કર્યું છે. ખાલી એના શબ્દો નહોતા, એની અનુભૂતિ હતી, એના હૃદયના ઉદ્ગાર હતા અને એવી લાખો લોકોને પ્રતીતિ થાય છે. કેવળ પ્રવૃત્તિથી કોઈને મોટેરા ન માનશો, કેવળ પ્રવૃત્તિથી કોઈને ગુણાતીતના એકાંતિકના લેબલ ન લગાવી દેવા એ ભગવાન સ્વામિનારાયણે ના પાડી છે. કેવળ થોડી ઘણી સાધનાથી એને ગુણાતીત ન સમજી બેઠાય. કદાચ સાધના કરે પણ નારદજી જેવા, વિશ્વામિત્ર જેવા, એકલશૃંગી જેવા, ધન વર્ષે વન પાંગરે, બહાર બધું સુષુપ્ત હોય ન દેખાય પણ સમય જતા કેમ ભોપાળા બહાર નીકળે છે? દોષો સ્વભાવો દબાઈ રાખ્યા હતા, વાસના કુંઠિત હતી, નિર્મૂળ નહોતી. એના કરતા એક સ્ટેપ કદાચ નિર્મૂળ પણ થઈ ગઈ હોય. વરતાલના તળમાં કે છે, વીજળી જેવા સંત હોય પણ વડવાનળ અગ્નિ વગર કામ ન થાય. પોતાનો સ્વભાવ ટળી ગયા હોય, ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખે છે, મૂળજી બ્રહ્મચારી નિષ્કામી ખરા પણ બીજાને નિષ્કામી ન કરી શકે. ધારો કે તમારે કોઈને પથરી હોય અને તમે ડોક્ટર પાસે જઈને તમારી પથરી કઢાવી નખાવો અને તમારા સગાવાલા કોક તમને પૂછે કે ભાઈ મને પથરી થઈ છે, તમારે પથરી થઈ શું કર્યું? એ કે મારી હોય નીકળી ગઈ, ચાલો તમે સુઈ જાઓ, તમારી કાઢી નાખો. તમારી પથરી નીકળી ગઈ હોય એટલે તમે બીજાની કાઢી શકો? તમારો સામાન પેક થઈ ગયો હોય તો તમે બીજાને પેક કરવા મદદ કરી શકો? તમારા વિભાગની સેવા પૂરી થઈ ગઈ હોય, ખુરશીઓની રજાઈની ગાડલ, તો તમે બીજા વિભાગને મદદ કરી શકો? પણ કોઈના સ્વભાવ ટાળવા એ આપણા બસમાં છે. જે સ્વભાવથી પર છે, જે માયાથી પર છે, બ્રહ્મ અને પરબ્રહ્મ, એ જ સ્વભાવ ટાળી શકે, એ જ નિર્વાસની કરી શકે, એટલે સત્પુરુષ એટલે આ છે. અને કોઈ કથા વાર્તા, કોઈ પ્રવચન, કોઈ સદાવ્રત, કોઈ સામાજિક પ્રવૃત્તિ, કોઈ મંદિર નિર્માણની પ્રવૃત્તિ, એની સાથે નહીં. ભગવાને જે જણાવ્યું છે એટલે સત્પુરુષની અનિવાર્યતા છે ને. એ સત્પુરુષ એટલે કેવળ બાહ્ય લક્ષણો નહીં, એ અક્ષર બ્રહ્મ. પ્રથમના 27માં જે સંતને જગતના આધાર કહ્યા છે એ અક્ષર બ્રહ્મની વાતો છે. પ્રથમ 46 ને પ્રથમ 78માં આ વાત કરેલી છે. યોગી બાપાએ વચનાવૃતની આગળ આશીર્વાદમાં લખ્યું છે, મોક્ષનું દ્વાર જે સંતને કહ્યા છે તે અનાદિ સંત મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને જ કહ્યા છે. એટલે વચનામૃતમાં જ્યાં જ્યાં સંત, જ્યાં જ્યાં સાધુ, જ્યાં જ્યાં મોટેરા, જ્યાં જ્યાં એવા એકાંતિક સંત, જ્યાં જ્યાં ગુણાતીત શબ્દ વાપર્યા છે એ કેવળ અક્ષર બ્રહ્મ સંત માટે જ વાપ, અમારા જેવા 950 માટે પણ એ સંતના લક્ષણ નથી. ગુણાતીત સંતની વાતો છે. એના પ્રસંગ થકી મોક્ષનું દ્વાર ઉગાડું થાય એ કયા સંતની વાત કરી છે? એના દર્શન માત્રે એને નિષ્કામી જાણો તો તમે નિષ્કામી થઈ જાઓ એ કયા સંતની વાત કરી છે? નિષ્કુળાનંદ સ્વામી જેવા ત્યાગ વૈરાગ્ય વાળા કદાચ હોય શકે પણ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પ્રમુખ સ્વામી જેવા કોઈ જ નહીં. મુક્તાનંદ સ્વામી જેવા સાધુતા વાળા હોય શકે કે માર માર કરતો કોઈ આવતો હોય અને એનો ક્રોધ શમી જાય આવા હોય શકે પણ ગુણાતીતાનંદ સ્વામી ને પ્રમુખ સ્વામી જેવા તો કોઈ જ નહીં. નિત્યાનંદ સ્વામી જેવા વિદ્વાન કદાચ કોઈ હોય શકે પણ ગુણાતીતાનંદ સ્વામી અભણ હતા. પ્રમુખ સ્વામી મારા 6 ચોપડી ભણેલા છે પણ છતાં ગુણાતીત તો ગુણાતીત છે. આત્માનંદ સ્વામી જેવા વચનની મૂર્તિ હોઈ શકે, બ્રહ્માનંદ સ્વામી જેવા એ રાજકવિ હોઈ શકે પણ ગુણાતીતાનંદ સ્વામી એક પણ કીર્તનો લખ્યા નથી. પણ છતાં પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. એમ આખી પૃથ્વીમાં 6-7 અબજની વસ્તીમાં સારી કથા કરનારા હોઈ શકે, પ્રવચન કરનારા હોઈ શકે, મહોત્સવ કરનારા હોઈ શકે, મંદિર કરનારા હોઈ શકે, સદાવતની પ્રવૃત્તિ કરનારા હોઈ શકે પણ પ્રમુખ સ્વામી એ પ્રમુખ સ્વામી એ ગુણાતીતે ગુણાતીત છે. નો વન કેન કમ્પેર પ્રમુખ સ્વામી મહારાજની ગુણાતીત સંતની કોઈની સાથે
સરખામણી ન થઈ શકે એ ગુણાતીત એ જુદા છે. કેટલાક લોકોને ખ્યાલ ન હોય એટલે ઘણા તમને કહેતા તમારે જેમ પ્રમુખ સ્વામી છે ને એમ અમારે આ છે, તમારે જેવા જ છે, એ ભગવા કપડાં પહેરે, એ વ્રત કરે, એ સેવા કરે. શારીરિક તો બધું સરખું જ છે ને. નરેન્દ્ર મોદી મન તમારામાં શું ફરક? તમારે બે હાથ છે, નરેન્દ્ર મોદીને બે હાથ છે, તમારે ધોળા આવી ગયા છે, મોદીને ધોળા આવી ગયા છે. તમે ધોળા પહેર્યા છે, મોદીએ ક્યારેક ધોળા પહેરે છે? તમે થોડું ઘણું બોલી શકતા હોય, મોદીએ બોલે છે, પણ તમારા મન મોદીની સામર્થ્યમાં ફરક ખરો કે નહીં? મોદીનું આખા ભારતમાં થાય આપણું ઘરનું ઠેકાણું નથી, આપણું કયું ઘરમાં એ પૂરેપૂરું થતું નથી. શારીરિક દ્રષ્ટિએ બધું સમાન લાગે છે, એક સમાન લાગશે શારીરિક દ્રષ્ટિએ, પણ એ જુદા છે. ગુણાતીત એ જુદા છે, પ્રગટ અક્ષર બ્રહ્મ એ જુદી વસ્તુ છે. જૂન 57 ની અંદર યોગીજી મહારાજ સયાજીપુરામાં હતા અને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપણે સત્પુરુષની આગળ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કેમ લખીએ છીએ? ત્યારે યોગી બાપા શું બોલ્યા કે શ્રીજી મહારાજનું ધામ જે ગુણાદિતાનંદ સ્વામી સદાય પૃથ્વી પર છે, છે અને છે જ, એ જતા નથી, એ બ્રહ્મનો વારસો આજે પણ હયાત છે, એટલા માટે આપણે શાસ્ત્રીજી મહારાજને પ્રગટ અક્ષર બ્રહ્મ લખીએ છીએ. બાપાને પ્રશ્ન પૂછ્યો તો આફ્રિકાની અંદર કે સ્વામી મુક્ત દ્વારા પ્રગટપણું છે, ભક્ત દ્વારા કે ગુણાતીત દ્વારા? પ્રમુખ સ્વામી મહારાજ કે કેવળ ગુણાતીત દ્વારા જ આ સંપ્રદાયની અંદર પ્રગટપણું છે. તો અક્ષર બ્રહ્મ દ્વારા પ્રગટપણું છે. બીજા સારા હોઈ શકે, બીજા સદગુરુ હોઈ શકે, પણ ગુણાતીત તો એક જ હોઈ શકે. એ ગુણાતીતની ઓળખાણ સમયે સમયે ભગવાને કરાવી. આપણે મહારાજના જીવન ચરિત્રમાં, ગુણાતીત સ્વામીના જીવન ચરિત્રમાં પ્રસંગો વાંચીએ છીએ. મહારાજ કહે છે, હમ નહીં તો હમ જૈસા ફકીર રખેંગે. મહારાજ ધામ ગમન પછી ગરડાની અંદર દર્શન આપે છે કે હું ક્યાં ગયો છું, હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. આવું મુક્તાનંદ સ્વામી માટે, નિત્યાનંદ સ્વામી માટે, ગોપાળાનંદ સ્વામી માટે આપણે કોઈ સદગુરુ સંતો સાથે, પરમહંસો સાથે એવી કોઈ સરખામણી નથી કરતા, પણ તમામના જીવન ચરિત્ર વાંચવાની છૂટ. ક્યાંય મહારાજનો આવો પ્રસંગ, હું તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, ધામમાં ગયા પછી કેવળ ગુણાતીત માટે બોલ્યા છે. અને એ ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ માટે કહે છે, હવે તો મહુએ જઈને રહેશું. તો ગુણાદિતાનંદ સ્વામી જુનાગઢ થી નીકળ્યા પછી ગોંડલ ગયા છે, મહુવા તો ગયા જ નથી. તો મહુએ જઈને રહેશું એટલે ભગતજીમાં જઈને રહેશું. એ ભગતજી કહેતા કે શાસ્ત્રી યજ્ઞ પુરુષ દાસ તો મારો કોડીલો લાલ છે, ઠાકરીઓ મીચી છે, અંતર સાફ કરવાની સાવરણી છે. એ યજ્ઞ પુરુષ દાસજી યોગી બાપા માટે બોલ્યા, હું તે જોગી ને જોગી તે શાસ્ત્રીજી મારા લાઠીડર થી પાછા આવતા હતા અને સારંગપુર એમાં ખેંગારજી ભાઈ સાથે હતા અને ખેંગારજી ભાઈ પોતે બોલ્યા કે સ્વામી મોટા પુરુષ અંતરદાન થાય પછી એના હેતવાળા શિષ્યોનું શું થાય? મોટા પુરુષ જતા રહે પછી એને હેતવાળા ભક્તો શિષ્યોનું શું થાય? શાસ્ત્રીમાં ચાલતા ચાલતા એકદમ ભાવમાં આવી ગયા. શાસ્ત્રીમાં જ કે અલ્યા, આ કોઈ સાધારણ ભાવો છે? આ કોઈ સાધારણ ભાવો છે કે એના શિષ્યોને એમને એમ છોડીને જાય, રજડાવીને જાય? અહીંયા તો ભગવાન પ્રગટ છે એટલે એમના જેવા જ સામર્થ્ય વાળા ગુણાતીત સંત સાધુ રાખીને જાય. આ જોગી મહારાજ અમારી જેમ જ તમારી સંભાળ રાખશે. શાસ્ત્રીજી મહારાજ પરિચય કરાવતા ગયા. યોગી બાપા એ સ્વામીનો પરિચય કરાવ્યો. 70 ની સાલમાં યોગીજી મહારાજ લંડનમાં હતા અને યોગેશ્વર સ્વામી અત્યારે અમદાવાદમાં છે સંત. એમણે પ્રમુખ સ્વામી મહારાજ પૂજા કરે છે એવો ફોટો યોગી બાપાને બતાવ્યો, યોગીજી મહારાજની હયાતીમાં. એટલે યોગી બાપા એ ફોટો જોયો, યોગી બાપા પગે લાગ્યા અને એના ઉપર સહી કરી તારીખ લખી અને લખ્યું કે જ્ઞાન સાધુ જ્ઞાન જીવનદાસજી તારીખ 3/6/70. પછી યોગી બાપા શું બોલ્યા કે આ ફોટો પૂજામાં રાખવા જેવો છે. યોગીજી મહારાજ પોતાની હયાતીમાં બોલે છે, આ ફોટો પૂજામાં રાખવા જેવો છે, આ અમારું સ્વરૂપ છે, માટે તમારી પૂજામાં રાખજો. યોગેશ્વર સ્વામી યોગીજી મહારાજની હયાતીથી પ્રમુખ સ્વામી મહારાજની છબી પોતાની પૂજામાં રાખે એ યોગીજી મહારાજની આજ્ઞા. યોગી બાપા બોલતા ગયા, પ્રમુખ સ્વામી મારું સર્વસ્વ છે. અનેક ગણી ઉપમાઓ કદાચ યોગી બાપા બીજા બધાને દેતા હોય, પણ સર્વસ્વની પોતાના ધામની ઉપમા આપી શકે એ કેવળ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપી છે. તો ગુણાતીત સંતોએ પરિચય કરાવ્યો છે, એમનો ગુરુએ પરિચય કરાવ્યો. સ્વામી ક્યારેક સ્વયં બોલ્યા છે. અમારા હરિચિંતન સ્વામી ત્યાં સારંગપુર અમદાવાદમાં મુકાતા હતા ત્યારે બાપાને પૂછ્યું કે સ્વામી તમે અક્ષર બ્રહ્મ
તો સ્વામી નારાયણ મુનિ સ્વામી સામે જોઈને કે મુનિ શીખવાડ્યું નથી આ લોકોને, એ કેમ નહીં, તમે કહો તમે અક્ષર બ્રહ્મ ખરા? સ્વામી કે અક્ષર બ્રહ્મ, અક્ષર બ્રહ્મની પરંપરા પ્રગટ રહેશે. આવા પ્રશ્ન પૂછ્યા અને સ્વામીની ધડકપણે પોતાના સંતોને માનસ પુત્રોને એ વાત કરે છે. તારીખ 4/7/2004 ઓર્લાન્ડોની અંદર ડિઝનીલેન્ડમાં સંતો બધું જોઈને આવ્યા. સ્વામી અક્ષરનયન સ્વામી બેઠા હતા તો બાપા કહે કે ભંડેરી હવે કંઈ જોવાનું બાકી નથી ને, બધું જોઈ લીધું ને. પછી બાપા જ પોતે એક વાક્ય બોલ્યા, સ્વામી કે આખી દુનિયા જોઈ લીધી, હવે અક્ષરધામ જોવાનું બાકી છે. એટલે સામે બેઠેલા એ ગાવેડું છે, એ શું બોલ્યા, એ કે એ જોવાનું બાકી નથી, આમે જ બેઠું છે, અક્ષરધામ એ બાકી નથી, એ સામે જ બેઠું છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કહે છે, બસ આ સામે બેઠા છે એ જ અક્ષરધામ છે એમ સમજી લેવું. આ એમણે પરિચય કરાવ્યો છે, એમણે ઓળખાણ કરાવી છે. દેખાશે નહીં, તાત્કાલિક દેખાશે નહીં, આ બધું એની સામર્થ્ય તુરંત નજરમાં ના આવે, પણ એ સમય સમય આપણને ક્યારેક ઓળખાણ કરાવતા ગયા. સુરતથી બાપા કંઈક નીકળતા હતા, પેટ્રોલ સ્ટેશને પેટ્રોલ ભરાવા ગયા, અચાનક એક ભાઈ દોડતા દોડતા આવ્યા, આર્ય સમાજના હતા, એના દીકરાને તેડીને ખોળામાં લઈ એમ કે આને વર્તમાન ધરાવા છે, પ્રમુખ સ્વામી મોટા સંત, એના હાથે આ છોકરાને કંઠી પહેરાવી છે. એટલે બાપાને ખોળામાં મૂકી દીધો, ગાડીનો ગ્લાસ ખોલી અને સ્વામીના ખોળામાં નાના છોકરાને પધરાવી દીધો. સ્વામી કે શું નામ છે આનું, એ કે સહજાનંદ. કેટલું સરસ નામ, મહારાજનું નામ સહજાનંદ. અને સ્વામી હજુ તો પાણીની ટોટી લઈને એને વર્તમાન ધરાવવા ગયા, અને એને વર્તમાન ધરાવે પહેલા એને પિચકારી મારીને બાપાને વર્તમાન ધરાવ્યા. અને પ્રગટ ભગત ભેગા હતા અને પ્રગટ ભગત બોલ્યા કે તમે આખી દુનિયાને વર્તમાન ધરાવો છો, ના તમને ધરાઈ ગયો. ત્યારે સ્વામી એક વાક્ય સરસ બોલ્યા, સ્વામી કે બીજા કોઈની તાકાત નથી, પણ આ તો સહજાનંદ છે ને એટલે ગુણાતીતને ધરાઈ ગયો. એ સહજાનંદ છે એટલે ગુણાતીતને વર્તમાન ધરાવી શકે છે, ગુણાતીત છે. આવો સમય સમય એમણે પરિચય કરાવ્યો છે. આપણે યથાર્થ સ્થાને આવી ગયા છે, આના કરતા કોઈ સારું સ્થાન ન હોઈ શકે. પાકિસ્તાનની અંદર એક સરમુખ અત્યાર થઈ ગયા યાયા ખાન, એના માટે એક લોકકથા એવી કહેવાય છે, બહુ ક્રૂર હતા, જાલિમ શાસક હતા, એટલે લોકો એના માટે મુર્દાબાદ મુર્દાબાદ બોલે, કારણ કે ખરાબ હતા. એવામાં એક ખેડૂતે કીધું કે મારા ખેતરમાં બિલાડીએ બચ્ચાને જન્મ આપ્યો છે, અને બિલાડીના બચ્ચા 5-6 બચ્ચા જન્મ્યા છે, અને જન્મતા વેદ બોલ્યા છે, યાયા ખાન જિંદાબાદ, યાયા ખાન જિંદાબાદ. એટલે બધી આખા ગામમાં વાત ફેલાઈ ગઈ, યાયા ખાનના કાને વાત પહોંચી કે આખું પાકિસ્તાન મુર્દાબાદ બોલે છે, ના ખેડૂતના બચ્ચા આપણા માટે જિંદાબાદ બોલે છે. ખેડૂત તો કીધું તારા બિલાડીના બચ્ચા બોલે છે, હા કે બોલે છે, લઈ આવ કે સ્ટેજ પર. તારીખ ડિક્લેર થઈ, હોર્ડિંગ્સ માર્યા, બેનર માર્યા, ટીવીમાં એડ આવી ગઈ, આ દિવસે બધા હાજર થઈ જજો, જે જે યાયા ખાનને ઓળખતા નથી એ બિલાડીના બચ્ચાએ મારી કેવી પ્રશંસા કરે છે. સ્ટેજ પ્લેટફોર્મ ગોઠવી દીધું, LED સ્ક્રીન લગાવી દીધા, માઇક્રોફોન ગોઠવ્યા, બિલાડીના બચ્ચાને ત્યાં લઈ દીધા, યાયા ખાન ઉભા રહી ગયા, એનાઉન્સમેન્ટ થયું કે હવે જોઈએ આ બિલાડીના બચ્ચા પણ યાયા ખાનનો કેવો મહિમા સમજે છે. અને જેવો બિલાડીના બચ્ચાને હળી કરી અને માઇક ધર્યું, અને પેલો યાયા ખાન કે કર બોલાવડાવે, એટલે ખેડૂતે ઇશારો કરીને પ્રયત્ન કરી બોલાવડાવ્યું, જેવો મોઢું ખોલીને બચ્ચા શું બોલ્યા, યાયા ખાન મુર્દાબાદ. બોલો, લાઈવ ટેલિકાસ્ટ થતું હતું, હજારો ભેગા થયા હતા, મુર્દાબાદ બોલ્યા. એટલે પેલો સરમુખ અત્યારે તો ગુસ્સે થઈ ગયો, અલા જિંદાબાદની વાતો કરતો હતો અને મુર્દાબાદ કેમ બોલે બચ્ચા? એ કે માફ કરજો, બચ્ચા જન્મ્યા ત્યારથી એની આંખો બંધ હતી, એટલે એ જિંદાબાદ જિંદાબાદ કરતા હતા, પણ અહીંયા આવ્યા ને ત્યાં સુધી મેં તમને જોયા ને, આંખો એની ખુલ્લી થઈ ને તમને પહેલી વાર જોયા, ત્યારથી એ મુર્દાબાદ બોલવા લાગ્યા છે. અત્યાર સુધી તમને યથાર્થ જોયા નહોતા એટલે મુર્દા જિંદાબાદ બોલતા હતા, તમને ખુલ્લી આંખે જોઈ લીધા ને પછી મુર્દાબાદ બોલે છે. કેટલાક નહીં, લગ્ન પહેલા જિંદાબાદ જિંદાબાદ, લગ્ન પછી મુર્દાબાદ મુર્દાબાદ. કેટલીક જગ્યાએ જ્યાં સુધી તમને યથાર્થ ન ઓળખો ને ત્યાં સુધી જિંદાબાદ છે, ઓળખાણ થઈ જાય પછી મુર્દાબાદ થાય છે. આપણે એટલા ભાગ્યશાળી છે, આંખો બંધ કરીને પણ જિંદાબાદ છે, અને આંખો ખુલ્લી થઈ જાય તો પણ જિંદાબાદ છે. આપણે જીવતા પણ જિંદાબાદ છે, અને મર્યા પછી પણ જિંદાબાદ છે. આપણો હાથ ગેસમાં નથી પડ્યો, સાચે ઠેકાણે આવી ગયા છે. એટલે સત્પુરુષની અનિવાર્યતા છે, છે અને છે જ, ન કેવળ મારે, ન કેવળ તમારે, પૃથ્વીની તમામ 7 અબજની વસ્તીને સત્પુરુષની અનિવાર્યતા છે. એ સત્પુરુષ એટલે કોઈ કથાકાર, પ્રવચનકાર, સદાવ્રત કરનાર, ત્યાગી, તપસ્વી, જોગી, જતી નહીં, અક્ષર બ્રહ્મ.
અને યક્ષરબ્રહ્મ એટલે કોઈ બીજા પરમહંસ નહીં, ગુણાતીતાનંદ સ્વામી અને ગુણાતીતનો વારસો એટલે બીજું કોઈ જ નહીં, વર્તમાન કાળે સારંગપુરમાં બિરાજે છે ને પ્રગટ અક્ષરબ્રહ્મ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. આ બ્રહ્મ સત્ર છે, પણ એવી પ્રગટ અક્ષરબ્રહ્મને ઓળખવા કઈ રીતે, એના લક્ષણો શું? કેટલાક પોતે પણ કહી દે કે અમે જ અક્ષરબ્રહ્મ છીએ, જે અક્ષરબ્રહ્મની વાતો કરીને ઇઝ માય સેલ્ફ, હું પોતે અમારી જ વાતો છે. વતલાઉતમાં જ્યાં જ્યાં સંતની વાતો કરી છે એ લગભગ અમારી જ વાતો છે. અને હવે કેટલાક લોકો આ વચનામૃતની વાતોને, આ વચનામૃતના શબ્દોને પોતાના પર ઠેરાવા લાગ્યા છે કે જ્યાં જ્યાં વતલાઉતમાં સંતની વાતો કરી છે એ અમારી જ વાતો છે. ત્યારે એ ગુણાતી સંતના લક્ષણ શું હોઈ શકે એને સમજીએ હવે પછીના પ્રવચનમાં. શ્રી સ્વામિનારાયણ ભગવાન.